તું પછી હા પાડી? અલે ના લ્યા, ના પાડીને જતી રહી. કેમ શું થયું? અલે એટલે હું તો કેટલી બધી તૈયારીઓ કરીને જતો, આ ચકેડા વાળા ગોગલ લીધા, પછી આ ફૂલફૂલ વાળો શર્ટ પહેર્યો, અને પોચ છો તો છે ને અત્તર નોખી દીધો, પેલું મેહક આવે ને એટલે. પછી છે ને હું બગીચામાં લઈ ગયો, પછી એને બોકડા ઉપર બેહાડી. મુદ્દા ઉપર તો આય, એટલે પછી મેં એનો પ્રપોઝ માર્યો, આઈ લવ યુ. તો ના પાડી દીધી. કેમ? એટલે મને ક્યાં પ્લાસ્ટિક કે ગુલાબ શકે, ના ચાલે, કે પ્લાસ્ટિક પ્રેમમાં પડતી જ નહીં. એ લોખંડનો ગુલાબ લઈને જાઉં? એ લોખંડનો ગુલાબ આમ મળે ખરું? ભાઈ મળી શકે? એટલે પરપોટા કઈ ગંધાય છે નહીં? એટલે એટલે હું નહાયો નહીં ને. એટલે એટલે હું છે ને ટુવેલ લઈને નાવા જ જતો હતો, તે ટીવીમાં સમાચાર ચાલતા હતા કે 3 જણાની ઠંડીના કારણે મોત. એટલે પછી મેં મોડી વાળ્યું, કારણ કે જીવતા રહીશું તો વિડીયો બનાવીશું ને. તમે નહીં જ નાતા, મને બધું ખબર છે. આજકાલ જે ઉંમરમાં ટેણીઓના દિલ તૂટી જાય છે, એ ઉંમરમાં આપણી નટરાજની પેન્સિલ તૂટી જતી. સારું બહુ લાગ્યું આવતું તને. પરપોટા એક વાત યાદ રાખજો, જીવનમાં કદી લગ્ન ના કરતો. હા, હું જીવનમાં કદી લગ્ન નહીં કરું, મારો છોકરો નહીં કરવા દઉં. એ બબલ્યા, હું એક જોરદાર શાયરી લાયો બકરી ઉપર, તે કદી શાયરી ઓભરી જા? ના, હું હમરાવું. બોલ. વારે બકરી તારી પણ શું શાન છે? વાહ 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 વાહ. વારે બકરી તારી પણ શું શાન છે? નાની નાની પૂંછડી નીચે બુંદી ની દુકાન છે. જોરદાર શાયરી નહી? ભરપોટા તાર બુંદી ખાવીશ? ઓવા, આ તો મારા ગામડે બહુ બધી બકરીઓ છે, તને લઈ જઈશ. સારું, અલે ના ખાવા લેડીઓ. એક ઉકળતો પ્રશ્ન પૂછો. પૂછો. આ ઇન્ટરનેટ ફ્રી શકા? આપડે ફ્રી છીએ. એટલે પરપોટા, ફોક્સ નું બહુવચન શું થાય? વિન્ટર. એટલે ફોક્સ એટલે શિયાળ થાય? હા, તો વિન્ટર એટલે બી શિયાળો થાય ને. શું વિચારે છે પરપોટા? એટલે મને એક પ્રશ્ન થયો સર. આપડે બધાની મજાક નહીં ઉડાવતા કે આની મજાક ઉડાઈ, પેલાની મજાક ઉડાઈ, ત્યાં બધી મજાકો ઉડી ઉડીને ચા જતી હશે. અમે સ્પેશિયલ જગ્યા છે, હું અચાકતો હતો. મેં તારા પ્રેમમાં વેચ્યો ખેતર નો વીઘો, અને તે હોધી લીધો નવો જીગો. પરપોટા, મને પીએમ બનાવી દે ને તો હું આખા ભારત ને સ્વર્ગ બનાવી દઉં. પણ પછી એક નવો પ્રશ્ન ઉદભવ. શું? આપડે ભારતવાસી કે હોઈએ કે સ્વર્ગવાસી? આમ તો હારું ને મર્યા વગર સ્વર્ગ.